નમસ્તે મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયો પર આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે બાગાયત ખાતાની ટૂલ્સ, ઇક્વિપમેન્ટ, સાધનોમાં સહાય માટેની યોજના વિશે વિગતવાર માહિતી મેળવીશું. તો વિડીયોને શરૂ કરીએ તે પહેલાં જો આપણે આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી, બાજુમાં રહેલ બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ આવી જ અવનવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, આપણે જાણીએ છીએ કે આઈ ખેડૂત પોર્ટલ ઉપર બાગાયત ખાતાની વિવિધ 74 જેટલી યોજનાઓના ફોર્મ ભરાવવાનું શરૂ થઈ ગયેલું હતું અને તે સિવાયની બીજી 27 જેટલી નવી યોજનાઓના ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયેલ છે. તો આમ બાગાયત ખાતાની કુલ 101 ઘટકો માટેની ઓનલાઈન ફોર્મ ભરાવવાનું ચાલુ છે. તો તે પૈકીની ટૂલ્સ, ઇક્વિપમેન્ટ, સાધનોમાં સહાય માટેની જે યોજના છે તેમાં બાગાયતી ખેતી કરતા ખેડૂતોને મળશે રૂપિયા 3,750ની સહાય. તો યોજના વિશેની વિગતવાર સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી જો તમે પણ આવા ટૂલ્સ કે ઇક્વિપમેન્ટ ખરીદવા માંગતા હોય તો યોજના વિશેની સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી જાય. તો ચાલો હવે આપણે વિગતવાર માહિતી મેળવતા જઈએ. તો મિત્રો, યોજનાનું નામ છે ટૂલ્સ, ઇક્વિપમેન્ટ, સોર્ટિંગ, ગ્રેડિંગના સાધનો અને PHM સાધનો ખરીદવા માટેની સહાય, જેમાં વજન કાંટા, પેકિંગ મટીરિયલ્સ, સોર્ટિંગ, ગ્રેડિંગ મશીનરી જેવા સાધનો સાથે પ્લાસ્ટિક કેરેટનો પણ સમાવેશ થાય છે. તો આ પ્રમાણેના અલગ અલગ જે ટૂલ્સ અને ઇક્વિપમેન્ટ ખરીદવા માટે આ યોજના અંતર્ગત સહાય આપવામાં આવે છે અને આ યોજના છે તે હાલમાં આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઉપલબ્ધ છે. અને જો તમે આ યોજનાનો એકવાર લાભ લીધો હોય તો 5 વર્ષે પુનઃ આ લાભ મળવાપાત્ર થાય છે. તો મિત્રો, હવે આપણે જોઈએ કે આ યોજના અંતર્ગત મળવાપાત્ર સહાય કેટલી. તો યોજના અંતર્ગત યુનિટ કોસ્ટ 5,000 પ્રતિ એકમની છે, જેમાં સામાન્ય ખેડૂતોને ખર્ચના 50% કે મહત્તમ રૂપિયા 2,500 એ બેમાંથી જે ઓછું હોય તે સહાય સ્વરૂપે મળવાપાત્ર થાય છે. જ્યારે અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિના ખેડૂતોને ખર્ચના 75% કે મહત્તમ રૂપિયા 3,750 એ બેમાંથી જે ઓછું હોય તે સહાય સ્વરૂપે મળવાપાત્ર થાય છે. ત્યાર પછી મિત્રો, આપણે જોઈએ કે આ યોજનાનો લાભ લેવા માટે જરૂરી આધાર પુરાવા કયા. તો મિત્રો, ગામ નમૂના નંબર 7-12 અને 8-અની નકલ, ઉપરાંત બાગાયત વાવેતરનો તલાટીકમ મંત્રીનો દાખલો, આધાર કાર્ડ, રેશન કાર્ડ, બેંક પાસબુકની નકલ, આમ આટલા ડોક્યુમેન્ટની તમારે જરૂર પડશે. ત્યાર પછી મિત્રો, આપણે આગળ જોઈએ કે આ યોજના અંતર્ગત ખરીદી ક્યાંથી કરવાની રહેશે. તો મિત્રો, આવા સાધનો કૃષિ ખાતા દ્વારા વખત વખત જાહેર કરેલ અને પ્રાઇસ ડિસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલ પેનલ હોય તે પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદકના અધિકૃત વિક્રેતા પાસેથી ખરીદી કરવાની રહેશે અને ટાર્પોલિન શીટ માટે કૃષિ ખાતા દ્વારા એમ પેનલ થયેલી કંપનીઓ તથા તેના ધારાધોરણ મુજબ અમલવારી કરવાની રહેશે. આ ઉપરાંત મિત્રો, જે પ્લાસ્ટિક ક્રેટર્સ છે તેના માટે કૃષિ ખાતા દ્વારા એમ પેનલ થયેલી કંપનીઓ તથા તેના ધારાધોરણ મુજબ અમલવારી કરવાની રહેશે. તો મિત્રો, આ પ્રમાણે તમારે ખરીદી કરવાની રહેશે. અને હવે આપણે જોઈએ કે આ યોજનાનો લાભ લેવા માટે ફોર્મ ક્યાં ભરવું તથા ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ કઈ છે. તો મિત્રો, આઈ ખેડૂતની વેબસાઇટ પર જઈ અને તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. તો આઈ ખેડૂતની વેબસાઇટની લિંક આપણે અહીંયા આપેલી છે, iKhedut.gujarat.gov.in. આ વેબસાઇટ પર જઈ અને તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. ફોર્મ ભરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો 31/5/2023 તે આ યોજનાનું ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે. આ ઉપરાંત મિત્રો, આપણે અહીંયા હેલ્પલાઇન નંબર પણ આપેલો છે. તો આ હેલ્પલાઇન નંબર છે તે આઈ ખેડૂત પોર્ટલનો હેલ્પલાઇન નંબર છે. હેલ્પલાઇન નંબર છે 1800-150-51. આ નંબર ઉપર કોલ કરી અને તમે યોજનાકીય વધુ માહિતી મેળવી શકો છો. તો મિત્રો, આશા રાખું કે આઈ ખેડૂત પરની આ એક સરસ મજાની યોજના વિશે સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી ગયો હશે. આ ઉપરાંત મિત્રો, જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com ની મુલાકાત લેતા રહેજો. આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે. આ ઉપરાંત મિત્રો, તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ
જોવા મળી જશે. તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ. જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો, કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો, અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.